नमस्कार विद्यार्थी मित्रों, हार्दिक सरना जय स्वामीनारायण। छेल्ला विडियो लेक्चर में बेटा आपणे पार्ट नंबर 2 नो अभ्यास करता था, यूनिट नंबर 10 स्टैंडर्ड 9 इकोलॉजी फॉर पीस। एमां बेटा आपणे अहींया सुधी जोयुं हतुं जी शांति मंत्र फ्रॉम द सेम अथर्ववेद। हवे आ शांति विषयनी वात अथर्ववेदमां करी छे, परम शांति विषयनी वात करी छे। अने छेल्ला पार्ट नंबर 2 में आपणे एम देख्युं हतुं के पीसनो मतलब, शांतिनो मतलब मात्र कोई देश, कोई व्यक्ति के कोई समुदाय पूरतो मर्यादित नहीं, पण ते आखी सृष्टिने आवरी ले छे, ए वात आपणे जोई हती, बराबर। एमां समझ्या हता आपणे। हवे अहींयाथी आगळ वधवानुं छे आपणे। तो बेटा संस्कृतमां अने केवी रीते गवाय ए देखवानुं। वेदना जे श्लोक होय ने एने ऋचा कहेवाय। શું કહેવાય? ઋચા। વેદના જે મંત્રો છે એને ઋચા કહેવામાં આવે, એટલે ઋચા અભિષેક જોઈએ। આ રીતે ગાવાનું, ઓમ દો શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધય શાંતિ વનસ્પત શાંતિ વિશ્વદેવ શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ શાંતિ શાંતિ શાંતિ। આવી રીતે બેટા આ શ્લોકને ગાવાનું છે। તમે પણ ઘરે એને પ્રેક્ટિસ કરી શકો, અને આપણે બધાનાથી વાકેફ જ છીએ, બરાબર। નવું નથી તમારા માટે આ, પણ સંસ્કૃતની અંદર શ્લોક પૂરતી પૂછાય કે ભાઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, બરાબર। હવે આપણે ઇંગ્લિશમાં આવો શ્લોક ના પૂછાય, ડાયરેક્ટ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના પ્રશ્ન જવાબ જ પૂછાય, બરાબર। એટલે તમારે એને મોડે રાખવાની જરૂરિયાત નથી, ખાલી ગાવાનું છે, એન્જોય કરવાનું છે, બરાબર। હવે એનો મિનિંગ સમજીએ બેટા આપણે। ઓમ દો શાંતિ, દો એટલે હેવન, સ્વર્ગ। મે દેર બી પીસ ઇન ધ હેવન, અંતરિક્ષ શાંતિ, પીસ પીસ ઇન ધ સ્કાય, સ્કાય એટલે અંતરિક્ષ માં શાંતિ, પૃથ્વી શાંતિ, પીસ ઓન ધ અર્થ, પૃથ્વી પર શાંતિ, આપ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પત શાંતિ, મે દેર બી પીસ ઇન ટ્રીઝ, વેજીટેશન્સ એન્ડ પ્લાન્ટ્સ, ત્રણેવ જગ્યાએ શાંતિ, વિશ્વદેવા શાંતિ, દેવોમાં શાંતિ, બ્રહ્મ શાંતિ, પૂરા બ્રહ્માંડમાં શાંતિ, બરાબર। મે દેર બી પીસ ઇન ધ ગોડ્સ, વિશ્વદેવા શાંતિ, દેવોમાં શાંતિ, બ્રહ્મા શાંતિ, ઇન ધ એન્ટાયર ક્રિએશન, ધેટ મીન્સ પૂરા બ્રહ્માંડમાં શાંતિ, શાંતિ રેવ શાંતિ, શાંતિ ને શાંતિ, ફક્ત શાંતિ શાંતિ, એટલે સામા શાંતિ રેધી શાંતિ શાંતિ શાંતિ, એટલે કે મે દેર બી પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ, ફક્ત ને ફક્ત શાંતિ, ને ધેટ પીસ, એ જ પ્રકારની શાંતિ આઈ પ્રે, હું પ્રાર્થના કરું, એમ્બ્રેસ માય બિંગ, કે એમાં હું સમાઈ જાઉં, મારું અસ્તિત્વ એમાં સમાવી જાય। તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક છે એનું મિનિંગ સમજીએ આપણે। હવે સંસ્કૃત ટુ ઇંગ્લિશ લખેલું છે, આપણે એને સંસ્કૃત ભણતા હોઈએ તો ગુજરાતીમાં સમજીએ, અહીંયા સંસ્કૃત ટુ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ મીડિયમની અંદર આ રીતે સંસ્કૃત હોય, નીચેનું ઇંગ્લિશમાં સમજાવેલું હોય, બરાબર। તો જોઈએ, મે ધેર બી પીસ ઇન ધ હેવન, એટલે ઓમ ધો શાંતિ, સ્વર્ગમાં શાંતિ, હેવન એટલે સ્વર્ગ, પીસ ઇન ધ સ્પેસ, અવકાશમાં શાંતિ, પીસ ઓન અર્થ, પૃથ્વી પર શાંતિ, મે દેર બી પીસ ઇન ટ્રીઝ, પીસ ઇન વેજીટેશન્સ એન્ડ પ્લાન્ટ્સ, આપ શાંતિ એટલે વૃક્ષોમાં શાંતિ, ઔષધય શાંતિ એટલે ઔષધય દેટ મીન્સ ઔષધ, બરાબર, તો વેજીટેશન્સ અને વનસ્પત એટલે થઈ જશે પ્લાન્ટ્સ, તો મે દેર બી પીસ ઇન પ્લાન્ટ્સ વેજીટેશન્સ એન્ડ ટ્રીઝ, વૃક્ષોમાં વનસ્પતિમાં અને ઔષધોમાં શાંતિ, મે દેર બી પીસ ઇન અવર ગોડ્સ, વિશ્વદેવા શાંતિ, આપણા દેવોમાં શાંતિ, એન્ડ ઇન ધ એન્ટાયર ક્રિએશન, સમગ્ર સૃષ્ટિમાં શાંતિ, વિશ્વદેવા શાંતિ, શાંતિ રેવ શાંતિ, ફક્ત ને ફક્ત શાંતિ, મે દેર બી પીસ એવરીવેર, દરેક જગ્યાએ શાંતિ, એન્ડ બી ઇટ ઓનલી પીસ, ફક્ત ને ફક્ત શાંતિ, સામા શાંતિ રેધી શાંતિ શાંતિ, ધેટ પીસ, એવી જ શાંતિને હું પ્રાર્થના કરું ભગવાનને કે મારું અસ્તિત્વ એમાં સમાઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, આ ઋચા જેને આપણે મંત્ર કહીએ એ સમજે આપણે,
હવે આનું ખાલી ગુજરાતી દેખ્યું આપણે, હવે આ કહેવાશું માગે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. ધીસ મંત્ર વોર્ન્સ અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર. આ મંત્ર આપણને વોર્ન ચેતવે છે નોટ ટુ ડિસ્ટર્બ નેચર, પ્રકૃતિને ડિસ્ટર્બ ના કરો, પ્રકૃતિમાં નુકસાન ના પહોંચાડો. નોટ બી એબ્યુઝ, એબ્યુઝ એટલે એનો દુરુપયોગ પણ ના કરો. પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન. પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ્સ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન. અપ ટુ એટલે સુધી, હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગ સુધી આપણે આપણા સરાઉન્ડિંગ્સને, આપણી આજુબાજુનો જે વિસ્તાર છે એને ડિસ્ટ્રોય નથી કરવાનું, એમાં નુકસાન નથી કરવાનું, એમાં પ્રદૂષણ કરવાનું નથી. હું તો એમ જ કહું બેટા કે જ્યાં સુધી આપણા હાથ પગ પહોંચી શકે ત્યાં સુધી પૃથ્વી ઉપર જે પણ કંઈ વસ્તુ છે એનો દુરુપયોગ નહીં કરવાનો, એમાં ડિસ્ટર્બન્સ નહીં કરવાનું, એને કોઈ નુકસાન કરવાનું નહીં. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ ધ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી, આપણા પર્યાવરણના ફાયદા મેળવવામાં, માસ્ટર બનવામાં, તજજ્ઞ બનવામાં, વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્સ. સામાન્ય રીતે આપણે આપણી જાતમાં જ, એટલે કે આપણી અંદર જ આપણે નુકસાન કરતા હોઈએ છીએ. અવર ઓન નેસ્ટ, આપણા પોતાના ઘરમાં જ નુકસાન કરતા હોઈએ છીએ. પ્રગતિ કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા ઘરમાં જ નુકસાન કરતા હોઈએ છીએ. ટ્રુ પીસ વિલ પ્રિવેલ, સાચી શાંતિ ત્યારે જ થપાશે, ઓનલી વેન, ત્યારે જ થપાશે જ્યારે મેન લીવ્સ ઇન પીસ વિથ નેચર, જ્યારે માણસ નેચર સાથે શાંતિથી રહેશે, પ્રકૃતિ સાથે શાંતિથી રહેશે, કુદરત સાથે શાંતિથી રહેશે, ત્યારે ખરા અર્થમાં શાંતિ સ્થપાશે. ડિવાઇન ફોર્સિસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ, કોની કોની સાથે? કુદરત સાથે, ડિવાઇન ફોર્સિસ દેવી તત્વો સાથે, અને અલ્ટિમેટલી છેલ્લે હિમસેલ્ફ પોતાની સાથે. જો માણસ શાંતિપૂર્વક રહેશે તો ખરા અર્થમાં શાંતિ સ્થપાશે. હાઉ કેન વી ડૂ ધીસ, આપણે આ કેવી રીતે કરી શકીએ, આપણે આ કેવી રીતે કરી શકીએ, બરાબર? તો એના માટે એક નવો રૂચા છે, આપણે જોઈશું હમણાં. પણ બેટા મેં એ સમજાવું કે વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્સ અવર ઓન નેસ્ટ, આપણે આપણા ઘરમાં જ નુકસાન કરીએ છીએ. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ, આપણે ફેક્ટરી ચાલુ કરી, તો ફેક્ટરી ચાલુ કરીએ તો ફેક્ટરીનું દૂષિત પાણી હોય, ફેક્ટરીનો ઉપરનો ધુમાડો હોય. આ સામાન્ય એક તમને વાત કરું છું, જે આપણે એનું યોગ્ય પ્રકારનું આયોજન ના કરીએ તો બહાર ખુલ્લા રોડ ઉપર એને ઢોળવામાં આવે, પાણી બહાર નીકળે, બધા ધુમાડો હવામાં જાય, તો આ બધું શું થાય છે? પ્રકૃતિમાં નુકસાન થાય છે. ફેક્ટરી બનાવવા માટે આપણે ખેતરમાં, જંગલ મીન્સ ખેતરમાં જે પણ ઝાડ હતા એ કટિંગ કર્યા અને ખુલ્લું મેદાન જેવું બનાવ્યું, તો આ પ્રકૃતિમાં નુકસાન કર્યું કહેવાય. આ વસ્તુ કરવી બેટા જીવન માટે જરૂરી છે, નો ડાઉટ, પણ આમાં નુકસાન ના થાય એવી રીતે. હું એક ઝાડ વાવું તો પહેલાં મેં એક ઝાડ ઉગાડી દીધું હોવું જોઈએ, એક ઝાડનું કટિંગ કરું એની પહેલાં એક ઝાડ મારું તૈયાર થઈ ગયું હોવું જોઈએ, પછી મારે એને કટ કરવાનું, બરાબર? તો યોગ્ય પ્રકારની ગટર વ્યવસ્થા, યોગ્ય પ્રકારનું આયોજન હોવું જોઈએ, જેથી કરીને કુદરતી સંપત્તિમાં સહેજ પણ નુકસાન ના થાય, આપણી પ્રગતિ થાય અને સરસ રીતે આપણો વિકાસ પણ થઈ શકે, એ મનુષ્યએ જોવું જોઈએ. ધ વાઇઝ ઋષિ ઓર સિયર, સિયર એટલે ઋષિ, બરાબર? સિયર એટલે ઋષિ, બરાબર? તો વિદ્વાન ઋષિ ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદના એક મહાન ઋષિ ગીવ્સ અઝ અ વન્ડરફુલ એડવાઇસ, આપણને એક અદ્ભુત સલાહ આપે છે. શું કહે છે સલાહમાં? ઈશાવાસ્યમ ઇદમ સર્વત યત કિંચિત જગત્યામ જગત યેન તક્તેન ભુંચિતઃ માગૃદકશ્ચસ્વિહિ ધ્વનમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વ યત કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંચિતઃ માગૃદકશ્ચસ્વિહિ ધ્વનમ. તો સુભાષિતમાં એમ કહે છે કે ધ ઋષિ સે એઝ, ઋષિ એમ કહે છે કે એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ, એનિમેટ એટલે સજીવ, ઇનએનિમેટ એટલે નિર્જીવ, આના બેટા સમાનાર્થી શબ્દ, લિવિંગ અને નોન લિવિંગ, લિવિંગ એટલે સજીવ, નોન લિવિંગ એટલે નિર્જીવ, એવરીથિંગ બધું જ સજીવ અથવા નિર્જીવ, ધેટ વિથિન ધ યુનિવર્સ, આ બ્રહ્માંડમાં જે પણ કંઈ છે સજીવ અથવા નિર્જીવ, ઇઝ એનલાઇવન બાય ધ સુપ્રીમ પાવર, સુપ્રીમ પાવર એટલે ભગવાન, ભગવાન દ્વારા એમાં એનલાઇવન કરવામાં આવ્યું છે એટલે એમાં પ્રાણ પૂરવામાં આવ્યા છે. પૃથ્વી ઉપર જે પણ કંઈ છે સજીવ કે નિર્જીવ, એ દરેકમાં ભગવાનજી દ્વારા શું કરવામાં આવ્યું છે? પ્રાણ પૂરવામાં આવ્યા છે.
वन शुड धेर पर तेथी दरेक जने एक्सेप्ट ओनली धीस थिंग एज मात्र वस्तुओ स्वीकार भी जो ये एक्सेप्ट ले स्वीकार करवो नेसेसरी जरूरी वस्तुओ स्वीकार भी जो ये फॉर वन सेल्फ पोताना माटे जे जरूरी होय एज वस्तुओ स्वीकार भी जो ये ने दिस क्वोट मस्ट बी एन्जॉयड बाय रिनाउंसिंग इट अने आजे क्वोट क्वोट एटले सूत्र आजे सूत्र छे आजे एडवाइस छे मस्ट बी एन्जॉयड एन्जॉय थवी ज जोईए केवी रीते बाय रिनाउंसिंग इट रिनाउंस त्याग करीने मरे नथी जोईतू मरू नथी ए मरे नथी जोईतू बराबर मने मारा भागनू मारा हिस्सानू मळवू जोईए मारा मन आवतू होय मारे जोईए नहीं तो शू कर्यो कहेवाय आपणे एनो त्याग कर्यो कहेवाय पण आपणे मनुष्य केवू लालचू प्राणी छे लोभी प्राणी छे के पोताना हिस्सामां ना होय ए बी एने जोईए पोतानुं तो जोईए ज पण पोतानुं ना होय ए पण एने जोईए आवी एक ह्यूमन साइकोलॉजी ए अमुक लोकोनी आवी वृत्ति होय छे तो आ प्रकारनी वृत्ति आपणी होवी जोईए नहीं मोरओवर वधुमां वन मस्ट नॉट स्नेच अवे वॉट बिलॉन्ग्स टू ऑर रिक्वायर्ड बाय अधर मोरओवर वन मस्ट नॉट स्नेच स्नेच એટલે ખેંચી લેવું વાંચકી લેવું જૂટવી લેવું કોઈ કે લઈ ના લેવું જોઈએ વોટ બિલોંગ્સ ટુ ઓર રિક્વાયર્ડ બાય અધર્સ અન્ય લોકોને જરૂરી હોય અથવા અન્ય લોકોનું હોય એ આપણે જૂટવી લેવું જોઈએ નહીં અન્ય લોકોનું લઈને બેટા શું કરીશું આપણે બરાબર તો અન્ય લોકોનું હોય અથવા અન્યને જરૂરી હોય એ વસ્તુ આપણે લેવી જોઈએ નહીં The whole creation is filled with the presence of God. આખી સૃષ્ટિ છે સમગ્ર પ્રકૃતિ છે is filled with the presence of God. એમાં ભગવાનની શું છે હાજરી છે ભગવાનની હાજરી છે બેટા આપણે જે પણ કંઈ કરીએ છીએ એ ભગવાન તો દેખી જ રહ્યા છે આપણે મનુષ્યથી પોલીસથી કાયદાથી ના ડરીએ પણ આપણે ખરેખર ભગવાનથી ડરવું જોઈએ કારણ કે ભગવાન જ્યારે સજા મનુષ્યને આપતા હોય છે ત્યારે એ સજા સહન કરવાને તે લાયક એને છોડતા હોતા નથી પોલીસને કાયદા તો બધું ઠીક છે પણ કુદરત જ્યારે રૂઠે ત્યારે ભલભલા તમે દેખો રાજા રાવણ ઇતિહાસમાં ચેક કરો રાવણ આટલો મોટો જ્ઞાની શક્તિશાળી હતો છતાં પણ તે રામની સામે ટકી ના શક્યો હિરણ્યકશ્યપ બ્રહ્માજી પાસે વરદાન માંગેલા હું દિવસે ના મરું રાતે ના મરું મનુષ્યથી ના મરું કોઈથી ના મરું આ વરદાન માંગેલા છતાં એને મૃત્યુ થવું જ પડ્યું થયું એનું હિરણ્યકશ્યપનું બરાબર નરસિંહ રૂપે ભગવાન પ્રગટ્યા હતા થાંભલામાંથી બરાબર ને એટલે અહીંયા કોઈ અજર અમરને અચળ નથી પોલીસથી કાયદાથી ડરવા કરતાં આપણે ભગવાનથી ડરવું જોઈએ એટલે એ પ્રકારની એક્ટિવિટીઝ જે તત્વો છે કામકાજ છે એવા આપણે એનો ત્યાગ કરવો જોઈએ કરવા જ ના જોઈએ એવો વિચાર પણ આપણા મગજમાં આવવો જોઈએ નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બે સુભાષિત કહી શકાય રૂચા કહેવાય એનો અભ્યાસ કર્યો નેક્સ્ટ ટાઈમના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું અને જે ત્રીજું છે સુભાષિત એનો આપણે અભ્યાસ કરીશું બરાબર તો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો યુટ્યુબ પર મારી ચેનલ છે હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું જે પણ કે નવા વિડીયો અપલોડ કરીશ એ ઝડપથી તમારા મોબાઈલમાં નોટિફિકેશનના ધોરણથી આવે ને રોજના રોજ તમને કંઈક નવું ને નવું શીખવા મળે બરાબર તો દરેક જણને મારા જય સ્વામિનારાયણ હેવ એ નાઇસ ડે બાય બાય